ગીર સોમનાથમાં મેઘરાજાની બીજા દિવસે પણ ધમાકેદાર એન્ટ્રી. છેલ્લા બે કલાકમાં કોડીનારમાં 3.5 ઇંચ તો ગીર ગઢડા તેમજ તાલાલામાં 2 ઇંચ, સુત્રાપાડા પંથકમાં 1.5 ઇંચ જેટલો સાબેલાધાર વરસાદ નોંધાયો. ખેડૂતો માટે ચિંતાનું કારણ બનેલ વરસાદ આખરે ગીરમાં આગમન કરતા ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા. છે એક મહિના બાદ ગીર સોમનાથમાં ફરી મેઘરાજાએ પધરામણી કરી છે. ગીર ગઢડા તલાલા અને પ્રાચી તીર્થ વિસ્તારમાં અને કોડીનાર વેરાવળ સુત્રાપાડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા ગામની ગલીઓમાં ગોઠણસમાં પાણી વહેતા નજરે પડ્યા હતા. તો સુત્રાપાડા અને વેરાવળ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે મેઘરાજાનું આગમન ઘટા મુજાયેલા પાકને નવજીવન મળ્યું છે. જો કે ધોધમાર વરસાદ 1 કલાક વરસ્યા બાદ વિરામ લીધો છે. માત્ર 2 કલાકમાં કોડીનારમાં 3.25 ઇંચ ક્યારે ત્યારે તલાલા અને ગીર ગઢડામાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે અને સુત્રાપાડામાં 1.5 ઇંચ વરસ્યો. ગીર સોમનાથ જિલ્લામાં 2 કલાકમાં જિલ્લાભરમાં પડેલા વરસાદના આંક સુત્રાપાડાએ 28 mm, તલાલા 48 mm, ગીર ગઢડા 49 mm, કોડીનાર 64 mm, ઉનામાં 3 mm વરસાદ નોંધાયો. દીપક એચ જોશી, ZSTV, ગીર સોમનાથ. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રસણવાળા ગામના ખેડૂત બાબુભાઈ દેવદાસભાઈ જાદવ આજે વાયુ વાવાઝોડા પછી વાવણી થયા પછી જે ખેડૂતની મોહલત સુકા દીધી તેમાં આજના દિવસે જે સારો વરસાદ થયો છે, જે ખેડૂતનો ઊભી મોહલત જે સુકા દીધી અને જે વાવતરને બિયારણ નિષ્ફળ જવાની જે ભેતી હતી એ એક ઈશ્વરે કૃપા કરી કે જે 2 ઇંચ જેવો વરસાદ જે વરસી ગયો છે એનાથી આ ખેડૂતને નવું જીવતદાન મળ્યું છે. એટલે આ એક વરસાદ એક કાસા સોના સમાન ગણાય છે. અને આ ખેડૂતને વરસાદ ઉપર આધારિત હોવા ખેતી આધારિત હોવાથી આજે જે આ વરસાદ થયો છે એ લાભદાયક છે. હાલના જે ચોમાસામાં વાવેતર કરેલ છે એમાં શેનું વાવેતર કરેલ છે? હાલમાં ચોમાસામાં જે વાવેતર કરેલ પ્રથમ મગફળી મોટા પાયે વાવેતર કરેલ છે. બીજા ક્રમે કપાસ આવે છે. બાકી તો જે શેરડીના આવું વાવેતર હોય છે. પરિચય, મારું નામ ધર્મેશ બારડ છે. સોમનાથ જિલ્લામાં ને પ્રાચી જેવા તીર્થમાં આજ વરસાદે આગમન થયો છે અને ખેડૂતે રાહત લીધી છે અને અમારા નુકસાન જે પાકને થવાની હતી એ બચાવી લીધી છે. આ તમે જોઈ શકો છો વરસાદ કે કેવો વરસાદ છે એ